સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સજ્જુ કોઠારીને તેના ઘરમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ગુપ્ત રૂમ બનાવીને સંતાવેલા સજ્જુ કોઠારીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બાતમી મળી હતી કે તેના આધારે તપાસકર્મા ઘરની દિવાલો તોડીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો. જે રીતે ઘરમાં રહેતો હતો તેને લઈને ખૂબ જ ચર્ચા શરૂ થઈ છે. ઘણી વખત ક્રાઇમ બ્રાન્ચ સજ્જુ કોઠારીના ઘરે જઈને તેની ઝડપી પાડવાના પ્રયાસો કર્યા છે, પરંતુ તેમાં તે સફળ થઈ ન હતી, જે કારણે સજ્જુ ઘરમાં જ છુપાયેલો હતો. પરંતુ પોલીસને ચકમો આપવા માટે વારંવાર સફળ થઈ રહ્યો હતો. આખરે ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે પ્રકારની બાતમી મળી હતી તે પ્રમાણે ઘરની દિવાલો તોડવા ગુપ્ત રૂમમાં એકલો સજ્જુ કોઠારી હોવાનું જણાઈ આવતા તેની ધરપકડ કરી લીધી હતી. તપાસ એજન્સી દ્વારા કેટલાક રાઉન્ડ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં તેણે ગુરસીટક હેઠળ દાખલ કરેલા ગુનામાં ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટે 20 દિવસની રિમાન્ડની માંગણી કરી હતી. સજ્જુ કોઠારીએ નવી કેટલીક પ્રોપર્ટી ઊભી કરી છે, સજ્જુ કોઠારીને કોણે કોણે મદદગારી કરી છે તે સહિતના વિવિધ ગ્રાઉન્ડ રજૂ કરવામાં આવ્યા હતા. બીજી તરફ બચાવ પક્ષ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે અગાઉ ગુરસીટોકના ગુનામાં જે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે તેના પુરાવા પોલીસ દ્વારા મૂકી દેવામાં આવ્યા છે. નવી કોઈ પણ ફરિયાદ 2022માં નથી, તમામ ફરિયાદ વર્ષ 2016, 2017, 2018, 2019ની હોવાને કારણે નવી તપાસ કરવાનો કોઈ અર્થ રહેતો નથી, જેથી રિમાન્ડ મંજૂર ન કરવા માટે દલીલ કરવામાં આવી હતી. સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.